हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण 12 विषय अर्थशास्त्र चेप्टर नंबर 4 चेप्टर नाम छे बैंकिंग अने नाणाकीय नीति। बैंकिंग अने नाणाकीय नीति नो एक नवो ज प्रश्न समझवा माटे जई रह्या छे। आ चेप्टर नो त्रीजो क्वेश्चन छे, मध्यस्थ बैंक नो अर्थ आपीने मध्यस्थ बैंक ना नाणाकीय अने बिन नाणाकीय कार्यो समझावो। फरी एक वक्त, मध्यस्थ बैंक नो अर्थ आपी मध्यस्थ बैंक ना नाणाकीय अने बिन नाणाकीय कार्यो समझावो। विद्यार्थी मित्रों, दरेक देश में एक मध्यस्थ बैंक होय छे, जेने बैंकोनी बैंक तरीके ओळखवामां आवे छे। भारतनी मध्यस्थ बैंक तमारे भणवामां पण आवी गई छे, जे रिजर्व बैंक ऑफ इंडिया એ ભારતની મધ્યસ્થ બેંક તરીકે ઓળખાય છે। તો આવી મધ્યસ્થ બેંક અને મધ્યસ્થ બેંકના કાર્યો કયા છે એની સમજૂતી મેળવી એ પહેલા મધ્યસ્થ બેંકનો અહીંયા અર્થ આપ્યો છે। મધ્યસ્થ બેંક એક એવી સંસ્થા છે કે જેને દેશના સામાન્ય હિત માટે, દેશના એટલે પ્રજાના, પ્રજાનું જેમાં હિત સમાયેલું છે એવા પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના, એટલે કે નાણાંનું પ્રમાણ, નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય ને એવી સંસ્થાને કહેવાય મધ્યસ્થ બેંક। વિદ્યાર્થી મિત્રો, નાણાંનું વિસ્તરણ અને નાણાંનું સંકોચન, નાણાંનું વિસ્તરણ એટલે જરૂર પડે ત્યારે દેશમાં નાણું આપવામાં આવે, જરૂર પડે સંસ્થાઓને, જરૂર પડે એ કોર્પોરેટ એકમોને, લોકોને માર્કેટમાં, નાણાં બજારમાં એ નાણાંનું વિસ્તરણ કરવામાં આવે અને જરૂર લાગે ત્યારે નાણાંનું સંકોચન કરવામાં આવે, મતલબ કે એની ઉપર અંકુશ મૂકવામાં આવે। તો બજારમાં નાણાંનું વિસ્તરણ અને સંકોચનની જેને જવાબદારી સોંપવામાં આવી છે એવી સંસ્થાને મધ્યસ્થ બેંક તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, મધ્યસ્થ બેંક કે બેંકોની બેંક છે એટલા માટે એને સર્વોચ્ચ બેંકનું નામ આપવામાં આવેલું છે। આ સર્વોચ્ચ બેંકનું મુખ્ય કાર્ય એ છે કે નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરે છે, નાણાં બજાર અને જુદા જુદા બેંકના જે ક્ષેત્રો છે એ ક્ષેત્રો ઉપર નિયંત્રણ રાખે છે, એને પ્રોત્સાહન આપે છે। ફરી એક વખત, નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરે છે, એના ઉપર નિયંત્રણ મૂકે છે, એને પ્રોત્સાહન આપે છે અને દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું કામ છે ને એ મધ્યસ્થ બેંકનું છે। મતલબ કે સર્વોચ્ચ બેંક છે ને એ દેશમાં નાણાકીય સ્થિરતા જાળવવાનું કામ કરે છે। વિદ્યાર્થી મિત્રો, 1934ના આરબીઆઈના ધારા પ્રમાણે ભારતની મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1 એપ્રિલ 1935માં એની સ્થાપના કરવામાં આવી। બોર્ડની પરીક્ષામાં અનેક વખત પૂછાયેલું છે કે આરબીઆઈની સ્થાપના ક્યારે કરવામાં આવી, વિકલ્પમાં પણ પૂછાય છે 1 એપ્રિલ 1935ના એની સ્થાપના કરવામાં આવી। વિદ્યાર્થી મિત્રો, 5 કરોડ રૂપિયાના ખાનગી મૂડીરોકાણથી આ ભારતની મધ્યસ્થ બેંકની છે ને એ સ્થાપના કરવામાં આવી। 1 એપ્રિલ 1935ના સ્થાપના 5 કરોડ રૂપિયાના ખાનગી મૂડીરોકાણથી શરૂ કરવામાં આવી અને બહુ જ મહત્વનું, 1 જાન્યુઆરી 1949ના રોજ આ બેંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું। વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉ સમજી ગયા છો, રાષ્ટ્રીયકરણ એટલે પહેલા જેની માલિકી ખાનગી હોય એની માલિકી, વહીવટ અને સંચાલન સરકાર સંભાળી લે ને તો એને કહેવાય રાષ્ટ્રીયકરણ। મધ્યસ્થ બેંકની શરૂઆત થઈ ત્યારે 5 કરોડ રૂપિયાના ખાનગી મૂડીરોકાણથી શરૂઆત થઈ હતી, મતલબ કે સંપૂર્ણ માલિકી સરકારની નહોતી, પરંતુ 1949માં સરકારે મધ્યસ્થ બેંકનું રાષ્ટ્રીયકરણ કર્યું, એટલે કે સંપૂર્ણ માલિકી ભારત સરકારની થઈ ગઈ, જેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે। ઘણું બધું વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, બેંકની સ્થાપના ક્યારે થઈ, બેંકનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું અને સર્વોચ્ચ બેંકનું મુખ્ય કાર્ય કયું છે। તો આવો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મધ્યસ્થ બેંકના નાણાકીય અને બિન નાણાકીય કાર્યોની સમજૂતી મેળવી લે। આવા
मध्यस्थ बैंक ना सौथी पहला आपणे नाणाकीय कार्यो विशे समझूती मेळवीए छीए। मध्यस्थ बैंक नुं नाणाकीय कार्य में पहलू कार्य छे चलन बहार पाड़वानुं कार्य। चलन एटले के नाणुं। विद्यार्थी मित्रों मध्यस्थ बैंक नुं आ काम एवुं छे के जेमां रूपया बे अने रूपया बे थी वधु, मतलब के बे रूपया पछी बे रूपयानी नोट, बे रूपयाना सिक्काओ, आ बे रूपया अने बे रूपया थी वधु तमाम प्रकारनी नोट छे ने ए बहार पाड़वानुं काम आरबीआई करे छे। ज्यारे एक रूपयानी नोट एटले के एक रूपया अने अन्य चलनी सिक्काओ छे, आ अन्य चलनी सिक्काओ बहार पाड़वानुं काम भारतनुं नाणा खातुं करे छे। फरी एक वखत रूपया बे અને બે થી વધારે રકમની નોટ બહાર પાડવાનું કામ રિઝર્વ બેંક કરે છે, અને એક રૂપિયાની નોટ એટલે કે એક રૂપિયા અને અન્ય ચલની સિક્કાઓ છે એ બહાર પાડવાનું કામ ભારતનું નાણાં ખાતું કરે છે। તો અહીંયા આપણે એટલું જ યાદ રાખવાનું છે કે બે રૂપિયા અને બે રૂપિયાથી વધારે આરબીઆઈ છે બહાર પાડે છે, એક રૂપિયા અને ચલની સિક્કાઓ બહાર પાડવાનું કામ ભારત સરકારનું નાણાં ખાતું કરે છે। ઉપરાંત વિદ્યાર્થી મિત્રો રિઝર્વ બેંક સરકારના એજન્ટ તરીકે કામ કરે છે, અને એટલું જ નહીં નાણાંની વહેંચણી કરવાનું કામ પણ રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવે છે। બીજો મુદ્દો છે સરકારની બેન્કર તરીકેનું કાર્ય કરે છે। સરકારની બેન્કર તરીકેનું કાર્યનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે રિઝર્વ બેંક છે ને એ કેન્દ્ર અને રાજ્ય સરકારની બેંક છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની બેંક છે, સરકારની નાણાકીય એજન્ટની કામગીરી પણ રિઝર્વ બેંક કરે છે। સરકારને જરૂર પડે ત્યારે નાણાકીય સલાહકારની ભૂમિકા પણ રિઝર્વ બેંક અદા કરે છે। મતલબ કેન્દ્ર અને રાજ્ય સરકારની બેંક છે, સરકારની નાણાકીય એજન્ટ છે, સરકાર માટે નાણાકીય સલાહકાર છે, સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા બોન્ડ, સરકારના વિવિધ ખાતાઓ, હમણાં જ મેં કહ્યું એ પ્રમાણે સિક્કાઓ અને રૂપિયા એક, આનો વહીવટ કરવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે। મુદ્દો છે સરકારની બેન્કર, કેન્દ્ર અને રાજ્ય સરકારની બેંક છે, નાણાકીય એજન્ટ છે, સલાહકાર છે, બોન્ડ અને ખાતાઓ સિક્કાઓ અને રૂપિયા એકનો વહીવટ કરવાનું કામ આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે। ત્રીજો મુદ્દો છે બેંકોની બેંક છે। વિદ્યાર્થી મિત્રો બેંકોની બેંક એટલે શું? તો કે ભારતમાં આવેલી તમામ પ્રકારની બેંક છે એની સર્વોચ્ચ બેંક તરીકે કામ કરે છે। એટલું જ નહીં, બેંક માટે અંતિમ સહાયકની ભૂમિકા ભજવે છે। અંતિમ સહાયકની ભૂમિકા એટલે જ્યારે જ્યારે કોઈ પણ બેંકની મુશ્કેલી હોય, કટોકટીની પરિસ્થિતિ હોય, ત્યારે સહાયકની ભૂમિકામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે ને એ કામ કરે છે। વિદ્યાર્થી મિત્રો બેંક છે, રિઝર્વ બેંક એ નિયમનકાર છે, નિયમનકાર એટલે નિયંત્રણકર્તા છે। આ બેંક જુદી જુદી બેંકોની રોકડ અનામતોનું સંચાલન કરે છે। વિદ્યાર્થી મિત્રો બેંક પાસે રહેલી થાપણ હોય એમાંની અમુક ટકા રોકડ અનામત રાખી અને પછી બેંક છે ધિરાણ કરતી હોય છે, આવી રોકડ અનામતનું સંચાલન કરવાનું કામ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે। જુદી જુદી બેંકની, વેપારી બેંકની ધિરાણની નીતિ, ધિરાણ એટલે કે ઊંચીની મૂડી, ધિરાણ કેટલું આપવું, ધિરાણ ઉપર વ્યાજનો દર છે એ કેટલો રાખવો, આ બધું જ નક્કી કરવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે, એટલે એને કહેવાય છે બેંકોની બેંક। અને જ્યારે પણ મદદની જરૂર પડે ત્યારે સહાય કરે છે, એટલા માટે સહાયકની ભૂમિકામાં પણ આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ કામ કરે છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું ચોથું નાણાકીય કાર્ય છે શાખ નિયમનની કામગીરી।
જ્યારે બેંક શાખ સર્જનની પ્રવૃત્તિ થતી હોય ત્યારે શાખ સર્જનની પ્રવૃત્તિ અને એના પુરવઠાનું નિયમન એટલે કે નિયંત્રણ કરવાનું કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, એક થાપણમાંથી અનેક થાપણોનું સર્જન કરી અને ધિરાણ આપવાની જે પ્રક્રિયા છે એને શાખ સર્જન તરીકે ઓળખવામાં આવે છે. એક થાપણમાંથી અનેક થાપણોનું સર્જન કરી અને ધિરાણ આપવાની પ્રક્રિયા છે તેને શાખ સર્જન તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, 1 લાખ રૂપિયા કોઈ વ્યક્તિએ બેંકમાં થાપણ મૂકેલી છે, તો આ 1 લાખ રૂપિયામાંથી અમુક ટકા રોકડ અનામત રાખી, માની લો કે 1 લાખ રૂપિયામાંથી 20% તો 20,000 રોકડ અનામત, બાકીનું 80,000 રૂપિયાનું ધિરાણ, ફરી પાછી 80,000 બીજી બેંકમાં આવે એમાંથી ધિરાણ, એમાંથી 20% અનામત, એમ એક જ થાપણમાંથી અનેક થાપણોનું સર્જન કરવાની પ્રક્રિયાને કહેવાય છે શાખ સર્જન. આવા શાખ સર્જનની પ્રક્રિયા અને પુરવઠાના નિયમનનું કામ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. આજ રિઝર્વ બેંક એમ કહેવાય છે કે વિદેશી હુંડિયામણની જાળવણી કરવાનું કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, વિદેશી હુંડિયામણ એટલે કે વિદેશી નાણું, આ વિદેશી હુંડિયામણ ભારતમાં આવે, ભારતનું હુંડિયામણ વિદેશમાં જાય, એના ઉપર સંપૂર્ણ રીતે દેખરેખ રાખવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. એમ કહેવાય છે વિદેશી ચલણની માંગ અને પુરવઠો, ફરી એક વખત, વિદેશી ચલણની માંગ અને એના પુરવઠાને આધારે વિદેશી હુંડિયામણનો દર નક્કી થાય છે. વિદેશી હુંડિયામણનો દર એટલે વિનિમય દર, 50 રૂપિયા બરાબર 1 પાઉન્ડ, ભાઈ 50 રૂપિયા બરાબર 1 ડોલર, 80 રૂપિયા બરાબર 1 પાઉન્ડ, તો એ છે ને એ વિનિમય દર કહેવાય. આ માંગ અને પુરવઠાના આધારે વિનિમય દર નક્કી થાય છે. વિદેશી હુંડિયામણની આ બેંક છે ખરીદી કરે છે, વિદેશી હુંડિયામણનું રિઝર્વ બેંક છે એ વેચાણ કરે છે, અને એટલું જ નહીં, ભારતના મૂલ્યનું, ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવવાનું કામ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. વિદેશી ચલણની સરખામણીમાં ભારતનું ચલણ છે એ મજબૂત બને, આવું મજબૂત બનાવવાનું કામ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. ફરી એક વખત, વિદેશી હુંડિયામણની જાળવણી કરે છે, એનો દર નક્કી કરે છે, ખરીદ અને વેચાણ નક્કી કરે છે, ભારતના રૂપિયાનું છે મૂલ્ય જાળવે છે, વિદેશી હુંડિયામણના જથ્થાની જાળવણી કરે છે, આ બધું જ કામ કરે છે જેને કહેવાય છે વિદેશી હુંડિયામણ અંગેની કામગીરી. આ હતા વિદ્યાર્થી મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નાણાકીય કાર્યો. હવે સમજીએ આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બિન નાણાકીય કાર્યો. પહેલા હતા 5, એ નાણાં લગતા હતા, આ છે બિન નાણાકીય કાર્યો છે. તો એમાંનું પહેલું કાર્ય છે નિયમન અને દેખરેખ. નિયમન એટલે નિયંત્રણ, દેખરેખ એટલે નિરીક્ષણ. ભારતના મૂડી બજાર અને નાણા બજારની કામગીરી ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. એટલું જ નહીં, વેપારી બેંક, નાણાકીય સંસ્થાઓ, સહકારી બેંકો, ફરી એક વખત, વેપારી બેંક, નાણાકીય સંસ્થાઓ, સહકારી બેંક, આ બધા ઉપર દેખરેખ રાખવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. એટલે એમ કહેવાય કે આરબીઆઈ એટલે કે મધ્યસ્થ બેંકનું કામ છે જુદી જુદી બેંકની કામગીરી ઉપર દેખરેખ રાખવાનું કામ. ભારતના મૂડી બજાર, ભારતના નાણા બજાર, મૂડી બજાર એટલે શેર બજાર, એની ઉપર દેખરેખ રાખવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. આવું જ મધ્યસ્થ બેંકનું બીજું કામ છે પ્રોત્સાહન આપવાનું કામ. પ્રોત્સાહનને લગતા કાર્યો. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા કેટલાક સમયથી આ બેંક માટે લોકોમાં જાગૃતતા આવી છે, લોકોમાં જાગૃતતા લેવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું છે. એટલું જ નહીં, ગ્રામ્ય અને શહેરી વિસ્તારના
બધા લોકોને બેંકના સમાન લાભો પ્રાપ્ત થાય એ જોવાનું કામ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. ગ્રામ્ય વિસ્તારમાં બેંકની જુદી જુદી શાખાઓ શરૂ થાય એ શાખાઓ શરૂ કરવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. લોકોમાં અવેરનેસ આવે, બેંકની કામગીરી વિશે માહિતગાર થાય આના માટે મધ્યસ્થ બેંક છે એ આયોજન કરે છે. ગ્રામ્ય વિસ્તારની કોઓપરેટિવ બેંકો છે, આ કોઓપરેટિવ બેંકોને પણ એ મદદ કરવાનું કામ આરબીઆઈ એટલે કે ભારતની મધ્યસ્થ બેંક કરે છે. અને મધ્યસ્થ બેંકનું છેલ્લું બિન નાણાકીય કાર્ય છે સમાવેશી વિકાસ માટેના કાર્યો. સમાવેશી વિકાસ માટેના કાર્યો મતલબ કે અનેક પ્રકારની એવી મધ્યસ્થ બેંકની કામગીરી છે કે જેના કારણે અનેક લોકોને એનો લાભ મળે. દેશમાં જ્યારે જ્યારે આર્થિક પરિવર્તન આવે તો આર્થિક પરિવર્તનનો લાભ કોઈ એક વ્યક્તિને નહીં, સમાજના દરેક વર્ગને પ્રાપ્ત થાય એ જોવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું છે. આરબીઆઈ જ્યારે જ્યારે તમારે આગળ અને પછીના જ ક્વેશ્ચનમાં ભણવાનું આવશે, બેંક છે એ રેપો રેટ નક્કી કરે છે, બેંક રેટ નક્કી કરે છે, રિવર્સ રેપો રેટ નક્કી કરે છે, આ બધું નક્કી કરે છે. એમાં દરેક વર્ગને ધ્યાનમાં રાખી અને નક્કી કરવામાં આવતું હોય છે. એટલે એમ કીધું આર્થિક પરિવર્તનનો લાભ દરેક લોકોને મળે, શહેરના લોકોને મળે, ગ્રામ્ય લોકોને મળે, તમામ ધંધાકીય એકમોને પણ સરકારના દેશમાં આવતા આર્થિક પરિવર્તનનો લાભ મળે ને એ જોવાનું કામ મધ્યસ્થ બેંકનું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ખેતીને પ્રોત્સાહન મળે એટલે પ્રોત્સાહક પગલાં લેવાનું કામ કરે છે. નાના ઉદ્યોગોનો વિકાસ થાય એટલા માટે એ પ્રયત્ન કરે છે. લોકોને સ્વરોજગારી પ્રાપ્ત થાય એવા પગલાં લેવાનું કામ પણ રિઝર્વ બેંક કરે છે. ભારતના જે જૂના પુરાણા અને પરંપરાગત ઉદ્યોગો છે આ પરંપરાગત ઉદ્યોગોનો વિકાસ થાય, ખાદી ઉદ્યોગ વિકસે, લોકોને રોજગાર મળે આના માટે પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કામ કરતી હોય છે, મદદ કરતી હોય છે. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સ્પેશિયલ એટલે કે ખાસ ધિરાણની વ્યવસ્થા કરે છે. ધિરાણ એટલે પાછું યાદ કરાવી દઉં, ઓછીની મૂડી. ગ્રાહકોના હિત અને હકોનું રક્ષણ કરે છે. ગ્રાહકોનું હિત જોખવાય નહીં, ગ્રાહકોને મળતા તમામ હકો પ્રાપ્ત થાય આ હિત અને હકોનું રક્ષણ કરે છે. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા જેવું છે, બહુ જ મહત્વનું, કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય આંકડાઓ અને આ અંગે જુદા જુદા નિષ્ણાતોના લેખો, ફરી એક વખત, નાણાકીય આંકડાઓ અને નિષ્ણાતોના લેખો એની વેબસાઇટ ઉપર મૂકે છે, જેનાથી લોકો છે એ નાણાકીય પરિસ્થિતિ વિશે માહિતગાર થઈ શકે, નિષ્ણાતોના લેખોનો લોકો અભ્યાસ કરી શકે, બેંકમાં આર્થિક દેશમાં આર્થિક પરિસ્થિતિ કેવી છે એનો લોકો અભ્યાસ કરી શકે, એટલે એની વેબસાઇટ ઉપર આ બધું જ છે એ મૂકવામાં આવે છે. ઘણા બધા અન્ય કાર્યો છે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી, જનધન યોજના છે, આ જનધન યોજના છે અનેક લોકોએ પોતાના એકાઉન્ટ એમાં ઓપન કરાવેલા છે અને આ જનધન યોજના છે એનું સંચાલન પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. તો પરીક્ષામાં અલગ રીતે આ ક્વેશ્ચન આપણને પૂછાય કે રિઝર્વ બેંકના સમાવેશી વિકાસ માટેના કાર્યો કયા છે, તો કે દરેક વર્ગને લાભ પ્રાપ્ત થાય એ જુએ છે, ખેતી, નાના ઉદ્યોગો, સ્વરોજગાર, પરંપરાગત ઉદ્યોગો એનો વિકાસ થાય એની વ્યવસ્થા કરે છે, ધિરાણની વ્યવસ્થા કરે છે, લોકોના હિત અને હકોનું રક્ષણ કરે છે, નાણાકીય આંકડાઓ બહાર પાડે છે, નિષ્ણાતોના લેખો વેબસાઇટ ઉપર મૂકે છે અને જનધન યોજના જેવી આ યોજનાઓનું સંચાલન કરે છે. આવા બધા જ કાર્યો આરબીઆઈ કરે છે, જેને સમાવેશી વિકાસ માટેના કાર્યો તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતા મધ્યસ્થ બેંકના નાણાકીય અને બિન નાણાકીય કાર્યો. થેન્ક યુ.